જરાક મોટો થાય કોલેજમાં જાય અને પછી એનું લક્ષ્ય બદલાગીશ રમતગમતની જગ્યાએ હવે એને છોકરી ગમવા લાગીશ સાદી કરીશ તો તેરે સાત વળી આગળ ગયો બિઝનેસની અંદર જોડાઈ ગયો તો હવે ધંધાની અંદર ગયો એટલે રૂપિયો એનું લક્ષ્ય બની ગયું આજના આખા પ્રવચનનો સબ્જેક્ટ આવશે લક્ષ્ય ધ ગોલ આપણા જીવનમાં ગોલ કોને બનાવવાનો છે

પણ અમુક ઉંમર વિત્યા પછી યાદ રાખજો જેના ગોલ બદલાતા રહે એ સંસારી છે જેનો ગોલ એક જ રહે એ સાધુ છે સાધુ જીવનમાં ચારિત્ર જીવન સ્વીકાર્યા પછી જ્યારે પૂછો ત્યારે શું લક્ષ્ય છે બસ કર્મની નિર્જરા કરવી છે મે દીક્ષા સેના માટે લીધી છે ભણી ગણીને પંડિત થવા માટે નહીં વિદ્વાન થવા માટે નહીં વક્તા બનવા માટે નહીં મારી તમામ પ્રવૃત્તિઓની અંદર પાછળ એક જ ગોલ છે કે મારે મારા કર્મની નિર્જરા કરવી છે કર્મ નિર્જરા એ મારું લક્ષ્ય છે ભૌતિક જગત આધ્યાત્મિક જગત આ બે માં ડિફરન્સ છે ભૌતિકમાં ગોલ બદલાતા જ રહે બદલાતા જ રહે બદલાતા જ રહે આધ્યાત્મિક જગતમાં ગોલ એક જ રહેશે આજે આધ્યાત્મના ક્ષેત્રના ગોલની જ વાત કરવી અનંતર ગોલ જુદા જુદા હોય એટલે કે ડાયરેક્ટ બટ ઇન ડાયરેક્ટ ગોલ બધાનો એક જ હોય છે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો મેં હવે તમને તમારા પણ ગોલ અલગ અલગ હોય છે તમારો તમારો રસ ઇન્ટરેસ્ટ અલગ અલગ હોઈ શકે કોકને પ્રવચનમાં મજા આવે કોક પૂજામાં મજા આવે કોકને જીન વાણી શ્રવણમાં મજા આવે કોક ને મજા આવે અને કોકને વિહાર કરવામાં મજા આવે જરા બે પાંચ જણાને ચેક કરી લો પૂજામાં કોને ઇન્ટરેસ્ટ આવે છે આમ પૂજા કર્યા વગર ગમે નહીં મારા સાહેબ કોરોના લોકડાઉન હતું એની વચ્ચે પણ અમે ભગવાનની પૂજા નથી છોડી ઓકે નીચે મૂકો હવે એટલું પૂછી લઉં આ આઠ મહિના નવ મહિના સુધી પરમાત્માના જીન મંદિરોના દ્વાર જ્યારે બંધ થઈ ગયા માંગલિક થઈ ગયા એ વખતે પોતાના ઘરમાં ભગવાન નું મંદિર બનાવીને દરવાજા ખુલ્લા કોણે કોણે કર્યા હતા બહુ સરસ આટલા પુણ્યાત્મા એવા છે કે જેને પોતાના ઘરમાં પ્રભુને પધરાવ્યા હતા કારણ કે પ્રભુ પૂજા એ મારો ગોલ છે સવાર થાય ને ભગવાન ના મળે મને ના ચાલે પરમાત્માની પૂજા તો મને જોઈએ જોઈએ ને જોઈએ અમદાવાદ ની અંદર અમારા શનિભાઈ કે જેણે પોતાના ઘરમાં પ્રભુ પધરાવ્યા અને નવ મહિના પછી હજી હમણાં જ મહિના પહેલા મહાસુદ પાંચમ ના દિવસે એમણે પોતાના ઘરમાં ભગવાન તો લાવ્યા સાથે સાથે ગચ્છાધિપતિની ની ગુરુમૂર્તિ અમદાવાદમાં સૌથી પહેલી જો પધરાવનાર હોય તો અમારા શનિભાઈ છે કે જેમણે ગચ્છાધિપતિને જેવી રીતે એવાય અમારા નાના મહારાજ છે એમના પિતાજી અહીંયા બેઠા છે નવ મહિના સુધી ભગવાન શંખેશ્વર પાર્શ્વાથની એમણે ભક્તિ કરી ભક્તિ કરતા કરતા ભાવ જાગે કે હવે આ પ્રભુ જશે આપણને નહીં ગમે એમાંથી નક્કી કર્યું કે દેરાસર કરવું છે તમે નહીં માનો એક ખૂણામાં ખાલી લાખ રૂપિયાના ખર્ચે દેરાસર કરવું હતું એની જગ્યાએ પાછા ભાવ જાગ્યા નહીં આવી રીતે નહીં સારી રીતે કમ્પાઉન્ડ નક્કી કર્યું અને ખનન શિલાન્યાસ કર્યું તમે નહીં માનો દોઢ મહિનામાં શિખરબદ્ધ દેરાસર માર્બલ નું ઉભું થઈ ગયું અંજન સલાકાઈ કરી પ્રતિષ્ઠા પણ કરી જાજરમાન પ્રતિષ્ઠા કરી અને ભગવાન વિમલનાથ ને ત્યાં બિરાજ કોરોના ભલે પોઝિટિવ ના જોઈએ પણ કોરોનામાં પોઝિટિવ તો ઘણું થયું અહીં બેઠેલામાંથી ઘણા યુવાનો એવા છે કે જેણે પોતાના

આગલા દિવસે સાંજે પ્લાસ્ટિકની થેલી પહોંચી જાય બીજા દિવસે દસ વાગે લઈ આવવાનું અને બાર વાગ્યા સુધીમાં બધે જ પહોંચાડી આવવાની સેટેલાઇટની પોલીસ આ સુકૃતની બાર ધામા નાખીને બેસે કે તમે આપો અમને લંચ બોક્સ ફૂડ પેકેટ એટલે અમે એ લોકોને પહોંચાડીએ સ્લમ એરિયાની અંદર જઈને જે કામ થયા છે હું અહીંનું કહું છું બાકી દરેકે દરેક ગુજરાતમાં મુંબઈમાં મહારાષ્ટ્રમાં ઠીક છે આ તો અક્ષય કુમાર પચીસ કરોડ આપે એટલે એ છાપામાં ચમકી જાય અમારા જૈનોએ એ સવાસો કરોડ આપ્યા છે કુમારપાળભાઈ મળીને ગુજરાત મુંબઈ મહારાષ્ટ્ર અને ભરના પાઠશાળાના શિક્ષક અને શિક્ષિકાઓના ખાતામાં પંદર થી લગાવીને પચીસ પચીસ હજાર રૂપિયાઓ રાખ્યા એકાઉન્ટ ની અંદર